નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. ચોટીલા નગરપાલિકાના તાલુકા પંચાયતમાં ભાજપનો ભોગો લહેરાવ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોએ ભાજપમાં વિશ્વાસ જાળવી રાખીને જંગી લીટથી સુગાન સોંપ્યું. દહેગામ તાલુકાના અમરાભાઈના મુવાડમાં ભાજપ જિલ્લાના ઉમેદવાર પારસબેન કિરીટસિંહ જંગી બહુમતી વિજય થયા. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં નગરપાલિકામાં ભગવો લહેરાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક ખાતે તાલુકા પંચાયતની 20 સીટો અને જિલ્લા પંચાયતની 4 સીટો માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં તાલુકા પંચાયતની 15 સીટો પર કમળ ખીલ્યું હતું અને 4 સીટો પર કોંગ્રેસ અને 1 સીટ પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો. બનાસકાંઠા પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભગવા સાથે કમળની મહેક ખીલી ઉઠી. ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે મેળવ્યો વિજય. સીએમનો હુંકાર, ગુજરાત ભાજપનું ગઢ હતું અને રહેશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કમલમ પહોંચ્યા. શ્રદ્ધા કપૂરે બ્લુ લેહંગામાં માલદીવના બીચ પર કર્યો ડાન્સ. પેટલાદ કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલનો કારમો પરાજય. પોરબંદર નગરપાલિકાની ચૂંટણીમાં ભાભીએ દિયને હરાવ્યા. રાજકોટના ભાજપના ઉમેદવાર સવિતાબેન માત્ર 8 મતે જીત્યા. ઇન્ડિગો ફ્લાઇટ પાકિસ્તાનમાં ઇમરજન્સી લેન્ડિંગ. પ્રદૂષણ માટે ભારત, ચીન અને રશિયા પણ દોષિત, ટ્રમ્પ. આ વર્ષે ખતમ નહીં થાય કોરોના, WHO. કોરિયાની કિયા મોટર્સ આર્મી માટે રજૂ કરાઈ SUV. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12,286 કેસ નોંધાયા. કાનપુરમાં ઓવરસ્પીડ ટ્રક પલટાતા 6 શ્રમિકોના મોત. સુપરફાસ્ટ ન્યૂઝ સમાપ્ત કરીએ છીએ અને સમાચાર માટે જોતા રહો ZSTV.